માળિયા હાટીનાની મામલતદાર કચેરી છે એ જ જગ્યાએ બને એવી બુલંદ માગણી સાથે મામલતદારને ને અપાયું આવેદનપત્ર માળિયા માળિયા હાટીનાની મામલતદાર કચેરી ગામની અંદર જ છે જગ્યાએ જ નવી બનાવવા માટે જનતાની બુલંદ માંગણી છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ બંને મુખ્યમંત્રીઓ જે જે વખતે માળિયા હાટીના આવ્યા હતા જાહેર સભામાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તમારી માગણી મુજબ મામલતદાર કચેરી જે છે એ જગ્યાએ બનશે તેવી ખાતરી આપેલ હતી જાણવા મળ્યા મુજબ જે જગ્યાએ છે એ જગ્યાએ મામલતદાર કચેરી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ અમુક લોકો ભાજપના આગેવાનો પટેલ સમાજના આગેવાનો ઠાકરજીભાઈ જાવિયાની આગેવાની ગઈકાલે માત્ર ને માત્ર દસ લોકોએ આ કચેરી ગામની બારોબાર ખસેડવા માટે આવેદનપત્ર આપ્યું હતું જેથી આજે સવારથી જ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી આવ્યો હતો જિલ્લા ભાજપ આગેવાનો હમીરસિંહજી સિસોદિયા અને ચેમ્બર ઓફ કોમર્સ આગેવાની નીચે આગેવાનો કાર્યકરો સામાજિક કાર્યકરો તાલુકા પંચાયત સભા ખંડમાં એકઠા કરી મામલતદાર કચેરી છે એ જ જગ્યાએ બને એવો સુર વ્યક્ત થયો છે હમીરસિંહ સિસોદિયાની આગેવાની નીચે અમારી માંગ પૂરી કરો અમારી માંગ પૂરી કરો ના સૂત્રો સાથે જંગી રેલી નીકળી હતી મામલતદાર કચેરીએ જય મામલતદાર શ્રી કોઠારીને એક થી વધારે સહી વાળું પંદર પાનાનું આવેદન આપ્યું અને જણાવ્યું કે આ કચેરી ગામમાં અહીં જ છે એ જ જગ્યાએ બનાવવાની માંગણી કરી છે છ આગેવાનો એવું જણાવ્યું કે મામલતદાર કચેરી અહીં નહીં બને અને ગામની બારોબાર બનશે તો માળિયા હાટીયાનામાં ગામ બંધ આમરણ ઉપવાસ સરકારી કચેરીને તાળાબંધી રસ્તા રોકો આંદોલન તાલુકા બંધ સહિત ઉગ્રમાં ઉગ્ર આંદોલનનો ફાટી નીકળશે એવી પણ ચેતવણી અપાય છે તો ઉગ્ર આંદોલન થાય એ પહેલા સરકાર પ્રજાની માંગણી મુજબ તાત્કાલિક મામલદાર કચેરી જે જગ્યાએ છે તે જ જગ્યાએ નવી બનાવવાનો નિર્ણય લેવો જોઈએ એવી લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી હતી કેટીવી ન્યુઝ ગુજરાતી સાથે મયુર કોદાવલા માળિયા હાટીના